ચાલો બાળકો ગઈકાલે જ્યાંથી અટકાતા ત્યાંથી આપણે નવી શરૂઆત કરીએ લાસ્ટ લેક્ચરની અંદર બ્યુના એન આપણે પૂરું કર્યું તેમાં મને યાદ છે ત્યાં સુધી એક એના ઉપયોગો જે છે એમાં બાકી હતા તો અહીંયા મેં તમને એક અલગથી એના ઉપયોગો આપી દીધેલા છે તો આ ઉપયોગોની અંદર એવું કહે છે કે તે પેટ્રોલ તેલ તેલ એટલે કોઈપણ પ્રકારનું લ્યુબ્રિકન્ટ મતલબ કે જે ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતું તેલ અથવા એને ઓઇલ પણ કહેવાય તેલ આપણે એન્જિનમાં જે ઓઇલ નાખીએ છીએ એ તેલ અને કાર્બનિક દ્રાવકોથી થતી અસરોનો પ્રતિકારક છે મતલબ આ ત્રણ પેટ્રોલ તેલ અને કાર્બનિક દ્રાવક આની અસર સામે એ પ્રતિકાર કરે છે એટલે કે આની અસર પોતાની ઉપર થાવા દેતો નથી તે તેલ સીલ અથવા તો આને ઓઇલ સીલ પણ કહેવાય મશીન જે હોય છે એની અંદરનો એક ભાગ છે સીલ મશીનોની અંદર આવે એન્જિનમાં પણ સીલ હોય તો એ અને ટાંકીના અસ્તર બનાવવામાં ઉપયોગી થાય છે ટાંકીના અસ્તર એટલે શું તો આપણી ટુ વ્હીલ કે ફોર વ્હીલની જે પેટ્રોલ કે ડીઝલની ટાંકી હોય એનું અંદરનું આવરણ જે છે ને એ આ બ્યુના એનનું બનાવે હવે પેટ્રોલ કે ડીઝલ એ ટાંકીમાં તમે નાખશો તો એ સંપર્કમાં તો બ્યુના એનના આવશે કારણ કે અસ્તર બ્યુના એનનું છે આ બ્યુના એન આનો પ્રતિકાર કરે છે મતલબ એની સાથે કોઈ પ્રક્રિયા કરશે નહીં તો તમારી જે પેટ્રોલ કે ડીઝલની ટાંકી હશે એ જે ધાતુની બનેલી હશે એ ધાતુને પણ આ અસ્તરના કારણે રક્ષણ મળશે અને પેટ્રોલ કે ડીઝલ છે એ અસ્તર સાથે પ્રક્રિયા કરશે નહીં તો આનો ઉપયોગ ટાંકીના અસ્તર તરીકે પણ થાય છે ત્યારબાદ આપણો જે નવો ટોપિક છે એ ચાલુ કરતાં પહેલાં આપણે લખાણ સંબંધિત બે પ્રશ્નો છે એની જરા ચર્ચા કરીએ કે ભાઈ બ્યુના એન અને બ્યુના એસ આની વચ્ચેનો તફાવત સમજાવો તો મિત્રો બ્યુના એન અને બ્યુના એસ શું તફાવત છે બ્યુના એન આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા મોનોમર બોલો જોઈએ બ્યુના એનના યાદ કરો સરસ કયા ક્યાં તો કે બ્યુટા વન થ્રી ડાઇન અને એક્રિલો નાઇટ્રાઇલ આ બે મોનોમર હતા બ્યુના એસના મોનોમર યાદ કરો બ્યુટા વન થ્રી ડાઇન અને સ્ટાઈરીન મતલબ બેયના મોનોમર જુદા છે એકમાં બ્યુટા વન થ્રી ડાઇન અને એક્રેલો નાઇટ્રાયલ છે બીજાની અંદર બ્યુટા વન થ્રી ડાઇન અને સ્ટાઇરિન છે તો આ એનો મુખ્ય તફાવત થયો બીજો પ્રશ્ન છે નીચેના પોલિમરનેના આંતરઆણવીય બળના ચડતા ક્રમમાં ગોઠવો તો અહીંયા ત્રણ તમને આપેલા છે બ્યુના એસ પોલિન અને નાઇલોન ડબલ સિક્સ યાદ કરો મિત્રો આ બ્યુના એસ છે એ રબર છે તો એમાં આંતરાણવીય બળ છે એ નબળા હશે તો સૌથી પહેલું આવશે બ્યુના એસ ત્યારબાદ આવશે પોલીથીન અને ત્યારબાદ આવશે નાઇલોન ડબલ સિક્સ તો આ આજે ત્રણ પોલિમર તમને આપેલા છે એના આણ્વીય બળ એટલે કે એના અણુ અણુ વચ્ચે લાગતા બળનો મુખ્ય તફાવત છે હવે આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ મતલબ કે છેલ્લા બે ટોપિક છે જેમાંનો નવો ટોપિક આવે છે પોલીમરના આણવીય દળ તો પોલીમરના આણવીય દળની અંદર વાત કંઈક આવી કરી છે હવે એક ચર્ચા કરતાં પહેલાં આપણે એક વસ્તુ સમજી લઈએ પોલીમર કેવો અણુ છે નાનો કે મોટો તો કે મોટો યાદ કરો મેક્રો મોલેક્યુલ્સ જાયન્ટ મોલેક્યુલ્સ રાક્ષસી અણુ પહેલાં જ લેક્ચરની અંદર વાત થઈ હતી તો જુઓ મિત્રો અહીંયા કીધું છે કે પોલીમરના ગુણધર્મો તેમના આણ્વીય દળ કદ અને બંધારણ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે એટલે કોઈ પણ પોલીમર હશે તો એના ગુણધર્મોનો આધાર ત્રણ બાબત ઉપર હશે એક તો એ પોલીમરના આણવીય દળ ઉપર જે આપણો ટોપિક છે પછી એ પોલીમરના કદ ઉપર અને એના બંધારણ એટલે કે એની રચના ઉપર રેખીય છે સાખીય છે કે મિશ્ર બંધિત છે આ જે હું ત્રણ વસ્તુ બોલો એ અગાઉ આપ ભણી ગયા છો રેખીય પોલીમરમાં માત્ર લાંબી સરળ શૃંખલા હોય રેખામાં શાખીયમાં તો કે વચ્ચે વચ્ચે શાખા આવેલી હોય અને મિશ્રબંધિતમાં વચ્ચે વચ્ચે જોડાણ હોય મિશ્રબંધ હોય તો મિત્રો હવે આગળ એવી વાત કરી છે કે પોલીમર શૃંખલાની વૃદ્ધિ એટલે કે જે પોલીમરની શૃંખલા છે એની વૃદ્ધિ છે એ પ્રક્રિયા મિશ્રણમાં રહેલી મોનોમરની પ્રાપ્યતા પર આધારિત છે તો આ સમજી શકાય એવી વાત છે જેટલા વધારે મોનોમર પ્રાપ્ત થશે મિશ્રણની અંદર અથવા તો તમે એમાં નાખશો જેટલા વધારે મોનોમર એવડી એની શૃંખલા લાંબી થશે એટલે કે વૃદ્ધિ થશે વૃદ્ધ વૃદ્ધિ પામશે આવું પણ તમે કહી શકો તો શૃંખલાની વૃદ્ધિ છે એ પ્રક્રિયા મિશ્રણમાં રહેલી મોનોમરની પ્રાપ્યતા પર આધારિત છે બિલકુલ સાચી વાત છે મોનોમર વધારે તો શૃંખલા લાંબી બનશે એટલે કે વધારે વૃદ્ધિ પામશે અને ઓછા મોનોમર હશે તો શૃંખલા ટૂંકી બનશે કારણ કે તમે જો પાંચ મોનોમર રાખો તો કેટલા જોડાય તો કે એકબીજા એ રે પાંચ જોડાય પછી તો એ જે આખી શૃંખલા છે ત્યાં અટકી જવાની પાંચને બદલે તમે પાંચસો મોનોમર રાખો તો કેવડી લાંબી શૃંખલા થાય વાત આ છે આમ પોલીમર નમૂનો જુદી જુદી લંબાઈવાળી શૃંખલાઓ ધરાવે છે જે મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું કે તમે પાંચ મોનોમર રાખો તો લંબાઈ પાંચ જેટલી થઈને પાંચસો રાખો તો એનાથી વધારે લંબાઈ થવાની ચોખ્ખી વાત છે અને તેથી જ તેમના આણવીય દળ હંમેશા સરેરાશ તરીકે દર્શાવાય છે બરાબર છે હવે તમને કોઈ પૂછે કે પોલીથીનનું આણવીય દળ કેટલું તો હવે તમે નક્કી થોડા કરી શકો કે સાહેબ એમાં પાંચ અણુ પોલીથીનના જોડાણા કે પાંચસો જોડાણા મતલબ કે તમે તો પોલીમર બનાવો છો ત્યાં પાછળ શું લખો છો એન એન તરીકે તો ગમે એ સંખ્યા આવી શકે એટલે હું જે કહેવા માંગુ છું એ આપ સારી રીતે સમજી શકતા હશો કે અહીંયા એવું કોઈ પર્ટિક્યુલર નથી કે કોઈ પોલીમર બનાવે તો ભાઈ એમાં ત્રીસ જ મોનોમર રાખવા હવે માનો કે ત્રીસ જ મોનોમર રાખો ઉદાહરણ આપું છું તમને તો તમે કહી શકો કે સાહેબ એક મોનોમરનું આણવીય દળ આટલું છે તો ત્રીસ મોનોમરનું ત્રીસ ગુણ્યા એકનું જે હોય અને જે જવાબ આવે એ તમારા આખા પોલિમરનું આણવીએ દળ થયું પણ અહીંયા આગળની જ લીટીમાં કહે છે કે શૃંખલાની લંબાઈ જુદી જુદી હોય તો હવે એક જ પોલીમર છે એને બે રીતે બનાવ્યો એકમાં પંદર મોનોમર રાખીને બનાવ્યું એકમાં પિસ્તાલીસ મોનોમર રાખીને બનાવ્યો તો વિચારો જોઈએ જે પોલીમર તમે પંદર મોનોમરથી બનાવ્યું હોય એમાં પંદર જેટલા લાંબી શૃંખલામાં જોડાય પિસ્તાલીસ મોનોમર રાખ્યા તો પોલીમર તો એ જ બનશે પણ એમાં પિસ્તાલીસ મોનોમર જોડાશે તો મિત્રો શૃંખલાની લંબાઈ બદલી ગઈ તો અણુભાર ચોક્કસ ના મળે એટલે તમારે સરેરાશ અણુભાર લેવા પડે પોલીમરના પોલીમરના આણવીય દળ હવે આ અણુભાર નક્કી કેમ થાય તો કે એ નક્કી કરવા માટે ભૌતિક અને રાસાયણિક પદ્ધતિઓથી કરી શકાય એટલે કે નક્કી કરી શકાય તો આ એક અણુભાર ચોક્કસ નથી હોતો સરેરાશ હોય છે એના વિશેની એક માહિતી આપતો એક નાનો પેરેગ્રાફ અહીંયા આપ્યો છે ત્યારબાદનો મુદ્દો છે જૈવ વિઘટનીય પોલીમર બાયોડિગ્રેડેબલ પોલીમર પહેલાં આપણે થોડીક ચર્ચા કરીએ બે પ્રકારના પોલીમર હોય દીકરાઓ જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય આજે જૈવ વિઘટનીય છે એને બાયોડિગ્રેડેબલ કહેવાય અને જૈવ અવિઘટનીય છે એને નોન બાયોડિગ્રેડેબલ કહેવાય ફેર શું સાહેબામાં તમે કોઈ પણ પોલિમરને ઉપયોગ કરી લીધો હવે એ તૂટી ગયું એમાંથી જે વસ્તુ તમે બનાવી હતી પોલીમરમાંથી એ તૂટી ગઈ અથવા ખરાબ થઈ ગઈ હવે તમે એને ફેંકી દીધી તમે એને કચરામાં જવા દીધી તો એ કચરો કોઈ એક જગ્યાએ ભેગો થશે એના ઉપર તડકો પડશે પાણીની અસર ભેજ વરસાદ પડે તો વરસાદની અસર આજે હું બોલું છું તડકો ભેજ પાણી વરસાદ આ બધાએ પર્યાવરણીય પરિબળ છે છતાં પણ જો એ પોલીમર વિઘટન ના પામે એ હોય એવો ને એવો જ એમનો એમ જ પૈડોરીએ મતલબ જે પોલીમરને પર્યાવરણમાં ફેંકી દીધા બાદ સરળતાથી વિઘટન પામતો નથી આવા પોલીમરને જૈવ અવિઘટનીય પોલીમર કહેવાય એટલે કે નોન બાયોડિગ્રેડેબલ પોલિમર અત્યાર સુધી અહીં સુધીના ચેપ્ટરમાં આપણે જેટલા પણ પોલીમર ભણ્યા ને એ બધા જ જૈવ અવિઘટનીય હતા કે જેને તમે ફેંકી દેશો ને તો એ વિઘટન નહીં પામે આનાથી ઘણી બધી સમસ્યા સર્જાય મિત્રો પહેલી વાત એને તમે પર્યાવરણમાં જ્યાં તમે ફેંકો ત્યાંય એમનો એમ પૈડો રહેશે એટલે એક તો પ્રદૂષણમાં વધારો કરશે બીજું આપ સામાન્ય જીવનમાં આવી પરિસ્થિતિઓનો સામનો કરતા હશો કે કોઈ પણ પાઇપની અંદર કે પાણીનો જ્યાં નિકાલ હોય છે એ ગટરના પાઇપની અંદર પ્લાસ્ટિક વચ્ચે આવી ગયો અને પાઇપ બ્લોક થઈ ગયો તો એ જે પ્લાસ્ટિક છે એનું એ જબલા સ્વરૂપે હોય કે કોઈ કોથળી સ્વરૂપે હોય આ એક પોલીમર છે પણ એ જૈવ અવિઘટનીય છે એટલે એ ગમે તેટલા સમય ત્યાં રહેશે ને તો પણ એ વિઘટન નહીં પામે એ ત્યાં બ્લોકેજ કરી દેશે ને જે પાઇપ છે એને બ્લોક કરી દેશે ફળદ્રુપ જમીનની અંદર આવા પોલીમરો એટલે કે તમે તમારા ખેતરની અંદર નકરી પ્લાસ્ટિકની કોથળીઓ નાખો તો શું થાય તો ચોખ્ખી વાત છે કે સાહેબ જમીનની ફળદ્રુપતા ઘટી જાય કારણ કે એ કાંઈ જમીનમાં ભળવાના તો નથી એ તો એમને એમ પૈડા રહેશે તો આ બધા જે પોલીમર છે ને દીકરાઓ એ જૈવ અવિઘટનીય પોલીમર જે આપણા માટે નુકસાનકારક છે અને કમનસીબની વાત એ છે કે આપણે અત્યારે જે વાપરીએ છીએ જાહેર જીવનમાં એ બધા જ જૈવ અવિઘટનીય છે એટલે એનો નિકાલથી માંડી અને પ્રદૂષણ સહિતની ઘણી બધી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે આપણો હવેનો જે ટોપિક છે એ છે જૈવ વિઘટનીય મતલબ આ એવા પોલીમર હવે ભણવાના છે કે જેનો એક વખત વપરાશ કરી લીધા બાદ તમે એને પર્યાવરણમાં ફેંકી દો તો એ દસ દિવસ પંદર દિવસની અંદર પર્યાવરણના જે પરિસ્થિતિના ફેરફારો થાય એની અસરના કારણે વિઘટન પામી અને પર્યાવરણમાં ભળી જશે મતલબ કે આને તમે ફેંકી દીધા પછી તમારે કંઈ ચિંતા નથી રહેતી કે ભાઈ આ પ્રદૂષણ વધારશે શું કામે તો કે એ અમુક સમય વિઘટન પામી જવાનું છે હવે અહીંયા શું કહે છે તો કે મોટા ભાગના પોલીમર પર્યાવરણીય વિઘટનીય પ્રક્રિયાઓ સામે એટલે કે જે પર્યાવરણમાં જે પ્રક્રિયાઓ થાય છે વિઘટન માટેની એની સામે ખૂબ જ પ્રતિકારક હોય મતલબ કે એ એનો પ્રતિકાર કરે એનો વિરોધ કરે અને કોઈ તે વિઘટન ના પામે જો શબ્દ વાપરો મોટા ભાગના કે જે આપણે અગાઉ ભયણા અને તેથી નકામા પોલીમરીય ઘન પદાર્થોના સંચય માટે જવાબદાર છે સંચય એટલે સંગ્રહ ટૂંકમાં મેં તમને કીધું એનો જથ્થો ભેગો થતો જાય આવા ઘન નકામા પદાર્થો અથવા કચરો ગંભીર વાતાવરણીય સમસ્યાઓ ઊભી કરે અને લાંબા સમય સુધી અવિઘટનીય સ્વરૂપમાં રહે છે આવા પોલિમરીય ઘન નકામા પદાર્થોને લીધે ઊભી થયેલી સમસ્યાઓ સામે સામાન્ય જાગૃતિ લાવવા માટે હવે આ જે સમસ્યાઓ ઊભી થઈ એની સામે તમારે કંઈક તો કરવું પડે જાગૃતિ લાવવી પડે આનો કોઈક ઉપાય ગોતવો પડે વિકલ્પ ગોતવો પડે તો એના માટે શું કર્યું તો કે નવા જૈવ વિઘટનીય સાંશ્લેષિત પોલીમરના નિર્માણ અને વિકાસ કરવામાં આવ્યા છે મિત્રો સો ટકા નિર્માણ થઈ ગયું છે જૈવ વિઘટનીય પોલીમરનું વિકાસ પણ ચાલુ છે પણ હજી આપણા સામાન્ય જીવનની અંદર આનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું મતલબ કે અમલીકરણ હજી નથી થયું આપણે હજી જે વાપરીએ ને એ બધા જૈવ અવિઘટનીય જ છે આના કારણે જ હમણાં ટૂંકા સમય પહેલાં જ ગવર્મેન્ટે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યો તો અમુક પ્લાસ્ટિકની જે પોલિથિન બેગ આવે છે એના ઉપર એનું એક કારણ આ છે અને દરિયામાંથી કેટલાય ટન પ્લાસ્ટિક દર વર્ષે એક કિનારે ભેગું થાય છે આ પોલિમર જૈવ પોલિમરમાં રહેલા ક્રિયાશીલ સમૂહો જેવા જ ક્રિયાશીલ સમૂહો ધરાવે છે આ પોલીમર એટલે કોણ તો કે જૈવ વિઘટનીય પોલીમર કે જે આપણે બનાવ્યો સંશ્લેષિત છે શું કામે બનાવ્યો તો કે ઓલો જે જૈવ અવિઘટનીય હતો એના કારણે જે પ્રોબ્લેમ થતો તો એનું સોલ્યુશન મેળવવા માટે તો એ પોલીમરની અંદર ક્રિયાશીલ સમૂહ કેવા છે તો કે જૈવ પોલિમરમાં જે ક્રિયાશીલ સમૂહ છે ને એવા જ છે લે આ શું વળી પ્રોટીન શું છે મિત્રો પોલીપેપ્ટાઇડમાંથી બહીનો પોલીપેપ્ટાઇડ શું એમિનો એસિડમાંથી તો પ્રોટીન એક પ્રકારના એમિનો એસિડના પોલીમર થયા મતલબ એમિનો એસિડ ઝાજા બધા એકબીજા એરે જોડાઈ ગયા અને પ્રોટીન બનાવ્યું પણ આ પ્રોટીન આપણા શરીરમાં હોય તો શરીરમાં જે પોલીમર છે ને જૈવ પોલીમર છે અને આ જે જૈવ વિઘટનીય પોલીમર છે ને એનું બંધારણ અને એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જૈવ પોલિમર જેવા જ હોય તો આ તો મજાની વાત થઈ ગઈ આપણા શરીરમાં જે કાંઈ પોલીમરો છે એ બધા વિઘટન પામી જાય છે હવે જો એના જેવા જ સમૂહો આ પોલીમરની અંદર હોય જે વિઘટનીયમાં તો એ પણ વિઘટન પામવાના જ છે ચોક્કસ વાત છે તો આપ સમજી ગયા હશો હવે અહીંયા એલિફેટિક એલિફેટિક એટલે કે જેમાં બેન્જિન રિંગ ના હોય માત્ર કાર્બનની લાંબી શૃંખલાઓ હોય એવા પોલિમર એરોમેટિક મતલબ જેમાં બેન્જિન રિંગ અથવા તો જેની અંદર એરોમેટિકરણ થતું હોય એ પ્રકારના જે છે એ એરોમેટિક કાર્બનિકની અંદર બે વસ્તુ આવે એલિફેટિક પણ આવે અને એરોમેટિક પણ આવે તો એલિફેટિકને તમે એવું કહી શકો કે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન હેપ્ટેન આ બધા એલિફેટિક હાઇડ્રોકાર્બન જ્યારે બેન્ઝિન છે નેપ્થેલિન છે એન્થ્રેસિન છે આ બધા જે વલયવાળા છે એ બધા એરોમેટિક તો અહીંયા તમને કીધું એલિફેટિક પોલિએસ્ટર હવે તમે આ શબ્દથી પરિચિત છો પોલીસ્ટર એટલે તમે સમજી જાશો કે સાહેબ આમાં જે નવો સમૂહ બનશે એસ્ટર બનતો હોવો જોઈએ જૈવ વિઘટનીય પોલીમર વર્ગમાંનો એક અગત્યનો વર્ગ છે કેટલાક અગત્યના ઉદાહરણ નીચે આપેલા છે અહીંયા એક આપને ઉદાહરણ આપ્યું છે પેલો પોલીમર છે પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટિરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ પોલી એટલે ઘણા બધા કોણ કોણ તો કે બીટા હાઇડ્રોક્સી બ્યુટિરેટ એટલે એક હશે એમાં બીટા હાઇડ્રોક્સી બ્યુટિરેટ કો એટલે એની સાથે બીજો કોણ હશે બીટા હાઇડ્રોક્સી વેલેરેટ ટૂંકું આ હાઇડ્રોક્સી બ્યુટીરેટ અને હાઇડ્રોક્સી વેલેરેટ આ બે ઘણા બધા હૈશે આગળ પોલીસ શબ્દ વાપરો ને અને ટૂંકમાં કહેવાય પીએચ બીવી આનું ટૂંકું નામ છે કેમ બને તો કે તેને થ્રી હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ અહીંયા રહ્યો થ્રી હાઇડ્રોક્સી બ્યુટેનોયક એસિડ અને થ્રી હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડના પોલિમરાઇઝેશનથી બનાવવામાં આવે છે સહપોલિમરાઈઝેશન એટલે સમજી ગયા બે મોનોમર જુદા જુદા છે ઓકે હવે આપણે આની બનાવટમાં જઈએ જુઓ મિત્રો આ થ્રી હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ કઈ રીતે તમને સરળતા રહે અને બુકમાં છે ને આ જે બે મોનોમરના આ પહેલો મોનોમર અને આ બીજો મોનોમર આના બંધારણ કંઈક જુદી રીતે લખ્યા છે પણ પાછું અહીંયા જે આ પોલીમર બને એમાં પાછા કંઈક અલગ લખ્યા છે એટલે તમને સમજવામાં યાદ રાખવામાં સરળતા રહે એટલે મેં મોનોમરને જ વ્યવસ્થિત ગોઠવી દીધા છે જો આ થ્રી હાઇડ્રોક્સિક બ્યુટેનોઇક એસિડ હવે બ્યુટેનોઇક એસિડ એટલે ચાર કાર્બન હશે અહીંયા જો હું તમને મેં બતાવેલા જ છે આ પેલો કાર્બન આ બીજો આ ત્રીજો અને આ ચોથો કાર્બન એમાં હાઇડ્રોક્સી એટલે ઓએચ સમૂહ ફરી પાછું કહું હાઇડ્રોક્સી એટલે ઓએચ સમૂહ કેટલામાં કાર્બન અહીં જોડાયેલો છે તો કે ત્રીજા એટલે એનું નામ થશે થ્રી હાઇડ્રોક્સી અને આમ આ એક બે ત્રણ ચાર કાર્બનની લાંબી શૃંખલા અને એસિડ એટલે બ્યુટેનોઇક એસિડ ઓકે બુકમાં સીધું લખ્યું છે જે હું તમને બતાવું જોઉં ચાર કાર્બન સીધા લીધા પણ અહીંયા આ એક બે આ ત્રણ અને આ ચાર પણ એમાં ઓ એચ ક્યાં જોડાયેલો છે ત્રીજા કાર્બન સાથે ઓકે હવે તમને પ્રશ્ન થશે સાહેબ તમે સીએચ થ્રી નીચે લખો ને ઓ સીધો લખો આવું શું કામે કર્યું તો એનો જવાબ એક સીધી લીટીમાં છે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો જે જોડાશે ને એ ઓ એ જોડાશે મતલબ કે ઓક્સિજનને તમારે ફરજિયાત સાઈડમાં લેવો જોશે ને અહીંયા નિપજમાં જુઓ સીએચ થ્રીને નીચે જ લખવો જોશે અને આગળ કે પાછળ ડાભી કે જમણી બાજુ જોડાઈ કોણ તો કે કાં તો દ્વિબંધવાળા કાર્બન અને કાં તો ક્રિયાશીલ સમૂહ તો આમાં ક્રિયાશીલ સમૂહ જો તમને પિંક કલરથી ટેક્સ્ટબુકમાં આપ્યા છે એક ઓએચ ને એક સી ડબલ અહીંયા પણ ઓએચ અને સી ડબલ ઓ તો એ જ જોડાશે તો એને જ તમારે દાબી જમણી રાખવા પડશે તો તમે સમજી ગયા છો કે સાહેબ આ બાજુવાળામાં એ આટલો ભાગ જે છે એને તમારે નીચે લખો તો મજા આવે કારણ કે આ ઓએચને સાઈડમાં લખવો પડશે ઓકે તો હવે આપ સમજી ગયા છો મેં થોડુંક ફેરફાર કર્યો મોનોમરમાં જે તમારી ટેક્સ બુકમાં સીધો નિપજમાં અહીંયા કર નાખ્યો છે પણ એ તમને યાદ રાખવામાં થોડીક તકલીફ પડે સીધું અને સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ કહું તો અહીંયા ઓય જ જોડાશે આ બાજુ સી ડબલ વેચ અહીંયા ઓએ જ જોડાશે આ બાજુ સી ડબલ વેચ તો બાકીના જે ભાગ વધશે એને તમારે નીચે લખવા પડશે તો મિત્રો આ પેલો આ બીજો આ ત્રીજો ને આ ચોથો કાર્બન એમાં ત્રીજા કાર્બન ઉપર ઓએચ એટલે થ્રી હાઇડ્રોક્સી ચાર કાર્બન એટલે બ્યુટેનોઇક એસિડ અહીંયા જુઓ આ પહેલો કાર્બન આ બીજો કાર્બન આ ત્રીજો આ ચોથો આ પાંચમો અહીંયા જો મેં બે કાર્બનને નીચે લઈ લીધા અહીંયા પણ આ ત્રીજા કાર્બન ઉપર ઓએચ છે માટે એ થ્રી હાઇડ્રોક્સી અને પાંચ છે એટલે પેન્ટેનોઇક એસિડ ક્લિયર દીકરાઓ ઓકે હવે જુઓ મેં રાઉન્ડ કરેલું જ છે આ ડાબી બાજુ જોડાશે ત્યાંથી એચ દૂર થશે અહીંયાથી ઓ એચ દૂર થશે તો માઇનસ એન વખત એચ ટુ એમ અહીંયા પણ એચ દૂર થશે અહીંયા ઓ એચ દૂર થશે ઓકે હવે જે દૂર થઈ ગયું એના સિવાયના ભાગને તમે લખી નાખો તો અહીંયા શું વધશે ઓક્સિજન જો અહીંયા ઓક્સિજન છે પછી સી એચ આ સી એચ નીચે સીએચ થ્રી નીચે સીએચ થ્રી પછી સીએચ ટુ સીએટ ટુ પછી આ સી ઓ જો આટલું સી ડબલ બોન્ડ ઓ પછી આ ઓક્સિજન તો આ ઓક્સિજન સી એચ સી એચ નીચે સીએટ ટુ સીએટ ટુ એની બાજુમાં સીએચ થ્રી સીએચ થ્રી પછી પાછું ઉપર સીએચ ટુ સીએચ ટુ ને અહીંયા સી અહીંયા સી ડબલ બોન્ડ ઓ એન વખત ક્લિયર દીકરાઓ અહીંયા જે ક્રિયાશીલ સમૂહ બન્યો એ એસ્ટર બહીનો કાં તો કે જે આ જોડાવીને નવો એ એસ્ટર માટે આ કયા વર્ગનો થશે પોલીએસ્ટર હવે તમને જો યાદ હોય તો આની અંદર નામમાં એવું કીધું હતું સાદા નામ આપ્યા હતા કે પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટી રેટ અને બીટા હાઇડ્રોક્સી વેલરેટ આ જે પેન્ટેનોક એસિડ છે ને એને વેલેરિક એસિડ પણ કહેવાય જે હું તમને એ બતાવું જો આ બીટા હાઇડ્રોક્સી બ્યુટી રેટ એટલે આ પેલો મોનોમર બીટા હાઇડ્રોક્સી વેલેરેટ એટલે બીજો મોનોમર હવે પ્રશ્ન એ થાય કે સાહેબ અહીંયા આઈયુપીએસસી નામમાં થ્રી હાઇડ્રોક્સી થ્રી હાઇડ્રોક્સી આપ્યા છે અહીંયા બેમાં બીટા બીટા છે આ કેમ એ સમજાવવું પણ એક વસ્તુ આજે મેં કીધી એ તમને યાદ રાખો કે આ વેલેરેટ છે ને એ સાદું નામ છે કેનું સાદું નામ છે પેન્ટેનોઇક એસિડનું ઓકે ઓકે હવે મિત્રો આ જે સી ડબલ ઓએચ છે ને એનું ખરેખર બંધારણ કેવું હોય તો અહીંયા હું તમને નીચે લખી દઉં તમે કાર્બનિકમાં સારી રીતે સમજી ગયા છો જો આ સી ડબલ બોન્ડ ઓ અને ઓ એચ આવું હોય આ કાર્બન સાથે ડબલ ડબલબંધથી ઓક્સિજન જોડાયેલો હોય ને એવા કાર્બનને કાર્બોનીલ કાર્બન કહે છે યાદ આવ્યું વાવું એવા કાર્બનને કેવો કાર્બન કહેવાય કાર્બોનીલ કાર્બન કોને તો કે કાર્બન ડબલ બંધ ઓક્સિજન હોય એવા કાર્બનને કાર્બોનીલ કાર્બન કહે છે તો અહીંયા જે સી ડબલ ઓએચ છે એનો કાર્બન છે એ કાર્બોનિલ કાર્બન થશે કારણ કે એમાં કાર્બન દ્વિબંધથી ઓક્સિજન સાથે જોડાયેલો છે જેમાં અહીંયા તમને રાઉન્ડ કરીને બતાવ્યું હવે આ તમારા ઓર્ગેનિકમાં આવી ગયું હશે અને હજી પણ આવશે અહીંયા જુઓ આ કાર્બોનિલ કાર્બન થશે હવે નિયમ એવો છે કાર્બોનિલ કાર્બનની પાસેનો જે કાર્બન હોય ને એટલે કે આ બે નંબરનો એને આલ્ફા કાર્બન કહેવાય અને એના પછીનો જે કાર્બન હોય ને એટલે કે આ ત્રણ નંબરનો એને બીટા કાર્બન કહેવાય તો મિત્રો આઈયુપીએસસી નામમાં તમે થ્રી હાઇડ્રોક્સી કહેતા હતા પણ સાદા નામમાં એ ત્રીજા નંબરના કાર્બનને શું કહેવાય છે બીટા એટલે દીકરાઓ એના પોલિમરના નામમાં તમને કીધું કે બીટા હાઈડ્રોક્સી અને સેમ બાજુમાં પણ એવું જ થશે આપને હું બતાવું તો અહીંયા પણ આ કાર્બન કાર્બોનિલ થશે આ એની બાજુવાળો આલ્ફા થશે એની બાજુવાળો બીટા થશે અને આ જે હાઇડ્રોક્સી સમૂહ છે એ કયા કાર્બન ઉપર જોડાયેલો છે બીટા કાર્બન ઉપર માટે બીટા હાઇડ્રોક્સી વેલેરેટ કારણ કે પેન્ટેનિક એસિડનું સામાન્ય નામ વેલેરિક એસિડ એના ઉપરથી વેલેરેટ ક્લિયર દીકરાઓ ઓકે હવે એવું કીધું છે કે પીએચ ખાસ કરીને ક્યાં વપરાય તો કે પેકેજિંગમાં એટલે કોઈપણ વસ્તુને પેક કરવા માટે પેકિંગની અંદર ઓર્થોપેડિક સાધનો ઓર્થોપેડિક હાડકાને લગતા જે રોગો છે એના સાધનો બનાવવામાં ઘણી વખત હાડકું ક્રેક થાય અથવા તો હાડકાંની અંદર કોઈ પ્રોબ્લેમ આવે તો ઓપરેશન દરમિયાન ડૉક્ટર છે એ હાડકાંને સપોર્ટ માટે અંદર નાની એવી પ્લેટ મૂકતા હોય કે જે પ્લેટ ઓપરેશન કર્યા બાદ જ્યારે તમારું હાડકું સંધાઈ જાય ત્યારે ફરી પાછી એનું ઓપરેશન કરીને કાઢવી ના પડે કારણ કે એ આ પ્રકારના પીએચ બીવીની બનેલી હોય જેમ જેમ તમારું હાડકું સંધાતું જશે એમ એમ એ શરીરમાં વિઘટન પામતી જશે એને તમે હાડકું સંધાઈ ગયા પછી પાછું ઓપરેશન કરીને કાઢો નહીં તો પણ ચાલે કારણ કે એ જૈવ વિઘટનીય છે આ ટેકનોલોજી બહુ ઓછી અત્યારે વપરાય છે ખાસ કરીને અત્યારે સળિયા નાખે છે કે જેને છ મહિને આઠ મહિને કે વર્ષ દિવસે જ્યારે હાડકું સંધાઈ જાય ને ત્યારે સળિયા પાછા કાઢવા પડે છે પણ આ પીએચ બીવીના બનાવેલા સાધન જે છે કે જે ઓર્થોપેડિક સાધન છે એને તમારે પાછા કાઢવા ના પડે આ એનો એક એડવાન્ટેજીસ છે અથવા ફાયદો છે પછી જે દવાઓની નિયંત્રિત મુક્તિ માટે વપરાય નિયંત્રિત મુક્તિ મતલબ કોઈ દવા તમે ખાધી તો એને એ દવા મુક્ત થવાની છે તમારા પેટની અંદર પણ અહીંયા શબ્દ વાપરો નિયંત્રિત મુક્તિ એટલે એને ચોક્કસ જગ્યાએ થઈ ચોક્કસ જગ્યાએ જ એને મુક્ત કરવાની છે એ દવાને હવે સામાન્ય શું થાય તમે કોઈ ટેબ્લેટ ખાઓ એટલે કે દવાની ગોળી તો એને તમે જ્યારે મોઢામાં મૂકો છો ત્યારે ત્યાં પણ થોડીક દવા મુક્ત થઈ જતી હોય છે એટલા માટે તમને ગોળીનો સ્વાદ લાગે કે ભાઈ કડવો છે નિયંત્રિત મુક્તિનો મતલબ એવો થાય કે એ દવા પેટમાં જઈને જ મુક્ત થાવી જોઈએ તમારા મોઢામાં મુક્ત ના થવી જોઈએ આના માટે જે છે એ આ પીએચ વપરાય તમારાથી આનાથી તમે પરિચિત જ છો જેમ કે તમે જે કેપ્સ્યુલ ખાઓ છો માદેડી એની માથે જે પ્લાસ્ટિકનું પળ આપણે એવું માનીએ કે આ પ્લાસ્ટિક હોય એ પ્લાસ્ટિક નથી હોતું એ ખાસ પ્રકારે આવું વિઘટનીય પોલિમર હોય એટલે કે પીએચ અને એના જેવું હવે એ માદળી તમે ખાધી એટલે એ માથેના પળ સહિત તમારા પેટમાં જશે ત્યાં ધીમે ધીમે માથેનું પળ દૂર થશે અને અંદર રહેલી દવા ત્યાં મુક્ત થશે મતલબ એ નિયંત્રણમાં મુક્ત થશે જ્યાં જે સ્થળ ઉપર એને મુક્ત કરવાની છે ત્યાં મુક્ત થશે હવે તમે એને ખોલીને તમારા મોઢામાં સીધી પી લેશો તો એ જ્યાં એની અસર બતાવવાની હતી ને ત્યાં નહીં બતાવે એને બદલે તમારા મોઢાની અંદર એ બિનઅસરકારક થઈ જશે એટલે અમુક વખતે દવા ગોળી સ્વરૂપે હોય અથવા તો ટેબ્લેટ સ્વરૂપે હોય અને અમુક દવાઓ છે એ કેપ્સ્યુલ કે માદળી સ્વરૂપે હોય તો સમજ્યા દીકરાઓ આ નિયંત્રિત મુક્તિ એટલે કે એક પ્રકારની કેપ્સ્યુલ કે જે પેટમાં જઈને ઓગળે ને ત્યાં દવાને મુક્ત કરે પીએચ પર્યાવરણમાં બેક્ટેરિયા દ્વારા વિઘટન પામે છે પર્યાવરણની અંદર જો આને ખુલ્લું મૂકી દો પીએચ તો પણ એ અમુક સમયમાં બેક્ટેરિયા દ્વારા વિઘટન પામી જાય મતલબ કે કદાચ આનો ઉપયોગ કર્યા પછી જો તમે આને ફેંકી દેશો તો પણ એની પ્રદૂષણ થશે એવી કોઈ તમારે ચિંતા નહીં રહે કારણ કે વિઘટન પામી જ જશે તો આ હતું તમારું પીએચ કે જે બાયોડિગ્રેડેબલ અથવા તો જે વિઘટનીય પોલિમર છે ત્યારબાદ આવે છે નાયલોન ટુ નાઇલોન સિક્સ મિત્રો અગાઉ આપણે બે પોલીમર આવ્યા નાયલોન ડબલ સિક્સ અને નાઇલોન સિક્સ એ બે તો જૈવ અવિઘટનીય હતા પણ આ જે છે ને નાઇલોન ટુ નાઇલોન સિક્સ એ જૈવ વિઘટનીય છે કઈ રીતે બને તો કે તે ગ્લાયસિન એક એમિનો એસિડ છે આ ગ્લાયસિન છે ને એ બાયોલોજીવાળા મિત્રોને ખ્યાલ હશે એનએચ ટુ સી એચ ટુ સી ડબલ અને એમિનો એસિડ યાદ આવે છે કાંઈ એમિનો એસિડ નાયલોન સિક્સ જ્યારે બનાવ્યો ને ત્યારે કેપ્રોલેક્ટમની સીધી પાણી આયરે પ્રક્રિયા કરી નાયલોન સિક્સ તમારી બુકની અંદર બનાવી નાખ્યો તો મેં તમને એમિનો એસિડમાંથી પહેલાં કેપ્રોલેક્ટમ કેમ બને એ શીખવાડ્યું હતું એ જે એમિનો એસિડ છે ને એ અહીંયા પણ વપરાય જો બંધારણ કીધું છે એનએચ ટુ સીએચ ટુ પાંચ વખત સીડબલ્યુ એચ એકાંતરે એટલે એક પછી એક પોલી એમાઈડ સહપોલિમર છે તો આ શબ્દથી પણ તમે પરિચિત હશો કે પોલી એમાઈડ સહપોલિમર મતલબ કે આમાં જે નવો ક્રિયાશીલ સમૂહ બનતો હશે એ એમાઇડ પ્રકારનો બનતો હશે અને જૈવ વિઘટનીય છે તમે આ પોલિમરનું સહપોલિમરનું બંધારણ લખી શકો ચાલો લખીએ જો મિત્રો આ ગ્લાઇસીન આ એમિનો કેપ્રોઈક એસિડ જોડાશે કોણ તો કે સાહેબ ક્રિયાશીલ સમૂહ આ એનએચ આમ જોડાશે આ કાર્બન છે એ અહીંયા એનએચ સાથે જોડાશે આ કાર્બન આમ આગળ જોડાશે તો અહીંયાથી જે મેં બે ઉપર રાઉન્ડ કર્યું છે ત્યાંથી એ જ દૂર થશે અહીંયાથી ઓએચ દૂર થશે અહીંયાથી એચ દૂર થાશે અને અહીંયાથી ઓએચ આમ ટૂંકમાં દૂર થો શું થશે તો કે એન એચ ટુઓ હવે વધશે શું તો કે જે વધશે એને જોડી દો એટલે તમારો પોલિમર બની ગયો અહીંયા શું વધે એનએચ આ જુઓ એનએચ પછી સી એટ ટુ તો કે સી એટ ટુ અહીંયા વધશે સી ડબલ બોંડવો આ સી ડબલ બોંડવો અહીંયા વધશે એન આ એનએચ સી એટ ટુ પાંચ વાર સી એટ ટુ પાંચ વાર સી ડબલ બોંડવો સી ડબલ બોંડવો કેટલી વાર એન વાર ઘણા લોકો સમજી જ ગયા હશે કે હવે હું શું બતાવવાનો છું અહીંયા આગળ શબ્દ આવ્યો હતો કે પોલી એમાઇડ પોલીમાઇડ વર્ગનો જૈવ વિઘટનીય પોલિમર છે તો એ અહીંયા આપ જોઈ શકો છો જે નવો ક્રિયાશીલ સમૂહ બન્યો સીઓ એનએચ ઇ એમાઇડ સમૂહ છે માટે આને કયા વર્ગનો પોલીમર કહેવાય પોલી એમાઇડ આ પણ તમે હવે જાણી ગયા હશો નામ નાઇલોન ટુ નાઇલોન સિક્સ શું કામે પહેલો મોનોમર છે ગ્લાઇસીન એમાં કેટલા કાર્બન તો કે એક ને એક બે કાર્બન બીજા મોનોમરમાં કેટલા કાર્બન તો કે અહીંયા કાઉસમાં પાંચ કાર્બન છે અને એક આ છઠ્ઠો એટલે છ તો નામ થયું નાયલોન ટુ નાઇલોન સિક્સ ઓકે મિત્રો ત્યારબાદ આ ચેપ્ટરનો લાસ્ટ પંદર પોઈન્ટ પાંચ કોષ્ટક એક મુદ્દો બાકી રહ્યા છે પોલીમરની વ્યાપારિક અગત્ય આ જે કાંઈ પોલીમરો આપણે બનાવ્યા અથવા તો આ કોષ્ટકની અંદર થોડાક નવા પોલીમરો પણ છે એની વ્યાપારિક કોમર્શિયલ ઇમ્પોર્ટન્સ શું છે તો કે આપણે ચર્ચા કરેલા પોલીમર ઉપરાંત કેટલાક વ્યાપારિક રીતે અગત્યના પોલિમર અને એના બંધારણ કોષ્ટકમાં તમને દર્શાવ્યા છે બીજી વચ્ચે એક વાત એ કહેવા માગું છું મિત્રો તમને કે ઘણાને પ્રશ્ન થતો હશે કે આ જે પોલીમર ચેપ્ટર છે આનો ગુણભાર કેટલો હશે બોર્ડની અંદર ગુજરાત બોર્ડમાં તો મિત્રો બ્લૂ પ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટર પાંચ માર્કનું પૂછાય છે ગુજરાત બોર્ડની અંદર હવે એમાંથી ત્રણ માર્ક થિયરીમાં પૂછાય હાલની પેપર સ્ટાઇલ મુજબ તો બે એમ સીક્યુ પૂછાય આમ પાંચ માર્ક થાય અથવા ઘણીવાર બે માર્કના એમસીક્યુ પૂછાય ત્રણ માર્કના તો બે માર્કની થિયરી પૂછાય ઘણા પાસે બ્લૂ પ્રિન્ટ હશે પણ ખરી અને એમાં બ્લૂ પ્રિન્ટમાં ડિટેલમાં આપેલું છે કે ભાઈ આ ચેપ્ટરમાંથી બે માર્કનો પ્રશ્ન પૂછાય આમાંથી ત્રણ માર્કનો પૂછાય છે આવું આપે છે ખરા બ્લૂ પ્રિન્ટમાં પણ મિત્રો દરેક વખતે બોર્ડના પેપરની અંદર બ્લૂ પ્રિન્ટ મુજબ સોએ સો ટકા હોતું નથી બ્લૂ પ્રિન્ટ ઉપર કાયમી ધોરણે આધારિત રહેવું નહીં કારણ કે આ છેલ્લા ઘણા વર્ષોના અનુભવ એવું કહે છે કે જે ચેપ્ટરમાંથી ખરેખર ચાર માર્કનો પ્રશ્ન હોય પૂછાવાની શક્યતા છે એવું બ્લૂ પ્રિન્ટમાં બતાવતું હોય છતાં પણ નથી પૂછતા તો એ કોઈ સ્ટાન્ડર્ડ વસ્તુ નથી બ્લૂ પ્રિન્ટ ગુણભાર ઓકે છે કે ભાઈ પાંચ માર્કનું ચેપ્ટર છે પણ તમારો ધ્યેય એ હોવો જોઈએ કે કદાચ એક ગુજરાત બોર્ડમાં પાંચ માર્કનું ચેપ્ટર છે સામે ગુજકેટમાં પણ આના પ્રશ્ન હશે બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ માટે નીટની અંદર પણ આના પ્રશ્નો હશે અને એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે જે અંદર પણ આના પ્રશ્નો હશે એટલે કોઈપણ ચેપ્ટરને એના ગુણભાર ઉપરથી અવલોકિત કરવું કે એને એનું જે કાંઈ તમે મૂલ્યાંકન કરો છો એ ખોટી બાબત છે બ્લૂ પ્રિન્ટ જોવાય ઓકે ઇટ્સ ઓકે જોવા માટે પણ જરૂરી નથી કે બોર્ડમાં એનું સંપૂર્ણપણે પાલન થાય શરૂઆત જ છે મિત્રો હજી આપણે બારમા ધોરણની એક જ ધ્યેય હોવો જોઈએ કે ટેક્સ્ટબુકના બે પૂઠાની વચ્ચેનું તમામ આપણને આવડવું જોઈએ પછી બોર્ડને ગમે ત્યાંથી પેપર કાઢવું હોય એવું પેપરે કાઢી લે પેપરસ્ટાઈલ અત્યારે પચાસ પ્લસ પચાસની છે નવી પેપર પેપરસ્ટાઈલ આવે પણ ખરા ના પણ આવે જેની શક્યતાઓ અત્યારે આપણે કહી ના શકીએ તો આપણો તો એક જ ધ્યેય હોવો જોઈએ કે ચેપ્ટર ચાલુ થાય ત્યાંથી પૂરું થાય ત્યાં સુધીના તમામ પ્રશ્નો આપણને આવડતા હોવા જોઈએ પછી એમાંથી જે પૂછવું એ પૂછી લઈએ આપણે એનો જવાબ લખવા માટે સક્ષમ હોવા જોઈએ બીજી એક વાત ચેપ્ટર સહેલું હતું મજા આવે એવું હતું વિડીયો લેક્ચરમાં આ ચેપ્ટર ચાલુ કરવાનું મેઇન કારણ આ હતું કે જેથી હું તમને અહીંયા વિડીયોના માધ્યમથી તમને સરળતાથી અને સારી રીતે સમજાવી શકું અને તમે પણ ઘેર બેઠા અને વ્યવસ્થિત રીતે અને ઝીરો ડિફિકલ્ટીથી સમજો એવું ચેપ્ટર આપણે પસંદ કર્યું હતું હવે કોઈ એકદમ સૂત્રોવાળું કે દાખલાવાળું કે ઓર્ગેનિકનું ચેપ્ટર જો વિડીયો લેક્ચરથી ચાલુ કરીએ તો તમે જાણો છો કે એમાં બોડવર્ક ઘણું કરવું પડે અને અહીંયા આપણા વિડીયો લેક્ચરની એક મર્યાદા છે કે બોર્ડવર્ક લિમિટેશન હોય પ્લસમાં આ જે આપણું ટીચિંગ છે વન વે ટીચિંગ છે અત્યારે હું એવું માનું છું ગણિતની જેમ ધારું છું કે ધારો કે તમે મારી સામે જુઓ પણ વાસ્તવમાં તો વન વે છે હું જ બોઈ લે જાઉં છું હું ના હું જ ઘણી વખત તમને વિડીયોમાં પ્રશ્નો પૂછું છું ને હું હું જ એમ જ માનું છું તમે સાચું જ બોલો છો તો બરા કહું છું કે બરાબર છે એટલે સામે તમે નથી એટલે બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચેપ્ટર પસંદ કર્યું કે જેથી તમને કોઈ પ્રશ્ન ના થાય જે સારા સારા ચેપ્ટરો છે કે જેને સમજવાને આપણને ખૂબ મજા આવે કે જે ચેપ્ટરોને આપણે એન્જોય કરવા છે એ આપણે ક્લાસરૂમમાં ભણશું જેથી ટુ વે થાય લાઈવ હું બોલું તમને કોઈ પ્રશ્ન થાય તમે મને તાત્કાલિક કંઈ પૂછી શકો કે સર અહીંયા આમ કેમ થયું અહીંયા આમ કેમ થયું તો મિત્રો બસ આટલું જ મારે કહેવું હતું કે હજી પણ જ્યાં સુધી આ લોકડાઉન છે ત્યાં સુધી આપણે આવા જ ચેપ્ટરો પસંદ કરશું કે જે તમને સમજવાની મજા આવે ભણવાની મજા આવે અને જેને વિડીયો લેક્ચર દ્વારા સારી રીતે ભણાવી શકાય તો મિત્રો કેટલાક અગત્યના પોલીમરની અંદર પહેલું તમને અહીંયા આપ્યું છે પોલીપ્રોપિન એ પોલીમરનું નામ છે એનો મોનોમર કોણ તો કે ભાઈ પ્રોપીન પછી બાજુમાં એનું બંધારણ બતાવ્યું એ બંધારણ સીધું પોલીમરનું બતાવ્યું છે વાસ્તવમાં આ પોલીમર બને કેમ તો એની બનાવટ મેં તમને અહીંયા બતાવી મોનોમર છે પ્રોપીન સી એચ ટુ ડબલ બંધ સી એચ અને સી એચ થ્રી ત્રણ કાર્બન એટલે પ્રોપેન અને એક દ્વિબંધ એટલે પ્રોપ વત્તા ઇન પ્રોપિન થઈ ગયું પોલિમરાઈઝેશન થાય આ કાર્બન આમ જોડાય આ કાર્બન આમ જોડાય આ આમ જોડાશે આ આમ જોડાશે એટલે અહીંયા જો દ્વિબંધ હતો ખરો પણ અહીંયા તૂટી ગયો સિંગલ બંધ ઉપર સી એચ થ્રી એટલે કે આ જે બંધારણ આપ્યું છે એ સીધું જ તમને ટેક્સબુકમાં પોલીપ્રોપિનનું જ આપ્યું છે ત્યાં તમને મોનોમરનું બંધારણ નથી બતાવ્યું કે નથી તમને બનાવટની પ્રક્રિયા બતાવી પણ હવે તમે સારી રીતે સમજી શકો અને કરી પણ શકો તો આ પોલિપ્રોપિન ત્યારબાદ એના ઉપયોગ આપ્યા છે ક્યાં ક્યાં વપરાય તો કે દોરડા રમકડા પાઇપ રેસા વગેરેના ઉત્પાદન માટે તો આ જેટલી પણ તમને અહીંયા વસ્તુ આપી છે એ દરેકના ઉત્પાદન માટે કોણ વપરાશે પોલીપ્રોપિન ત્યારબાદ છે મિત્રો બીજો પોલીમર પોલીસ્ટાઈન મોનોમર છે સ્ટાઈન બંધારણ તમને આપ્યું છે સીધું પોલીમરનું જ આપ્યું છે આ સ્ટાઇરિન તમારી ટેક્સ્ટબુકમાં આટલા ભાગને સી સિક્સ એચ ફાઈ કીધું છે પણ આપણે ચેપ્ટર ચાલુ થયું ત્યારથી ક્યાંય સી સિક્સ એચ ફાઈ લેખું જ નથી આપણે બેન્ઝિન જ દોર્યો છે કારણ કે આપણને બેનજીને બહુ લાગણી છે તો આ સ્ટાઇરિન આ કાર્બન આમ જોડાશે આ કાર્બન આમ જોડાશે વચ્ચેનો આ જે દ્વિબંધ છે તૂટશે તો જુઓ અહીંયા સિંગલ બંધ થઈ ગયો અને આ છે તમારું પોલી સ્ટાઇરિન જે તમારી ટેક્સ્ટબુકનું બંધારણ છે વીજરોધક તરીકે વિદ્યુતના અવરોધક તરીકે પછી ઢાંકણના પદાર્થ તરીકે એટલે કોઈપણ વસ્તુ છે એનું માથેનું ઢાંકણું એને ઢાંકવા માટેનું એક વસ્તુ બનાવવા માટે રમકડા અને રેડિયો તથા ટેલિવિઝન એટલે ટીવીના કેબિનેટ બનાવવા માટે કેબિનેટ એટલે ખોખા અત્યારે તો ફ્લેટ ટીવી આવે છે છતાં પણ માથે એમાં કાળી પટ્ટી તો હોય ફ્રેમ તો હોય પાછળની સાઈડ જે કાળું આવરણ જે છે એનું કેબિનેટ એટલે એક પ્રકારની બોડી એનું ખોખું છે એ આ ખાસ પ્રકારે પોલિસ્ટાઈનનું બનેલું હોય કારણ કે જો પહેલો જ ઉપયોગ છે વીજરોધક શોટ ના લાગવા દઈએ વિદ્યુતનું વહન ના કરે અવરોધ કરે પહેલાં મોટા ટીવી આવતા તો ટીવીની અંદર ટ્યુબને જે કાંઈ બીજી એની સર્કિટ કે જે કાંઈ હોય અંદર હોય જે માથેનું એનું પ્લાસ્ટિકનું ખોખું છે ને એને એનું કેબિનેટ કહેવાય રેડિયોમાં પણ આવું કેબિનેટ હોય આ બનાવવા માટે કોણ વપરાય પોલીસ્ટાઈન હજી બીજા મિત્રો આમાં ચાર પોલિમર છે આ ચાર પોલિમરમાં પોલિવિનાઇલ ક્લોરાઇડ યુરિયા ફોર્માલ ડિહાઈડ્રેઝિન ગ્લિપ્ટલ અને બેકેલાઇટ ગ્લિપ્ટલ પણ ખાસ અગત્યનો છે બેકેલાઇટ જે છે એ આપણે આગળ ભણી ગયા છીએ આ ઉપરાંત હજી આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયમાં રહેલા કેટલાક અગત્યના પ્રશ્નોની પણ ચર્ચા કરવાની છે એટલે હજી આપણે અડધો કે પોણો લેક્ચર વિડિયો લેક્ચર જે છે આ ચેપ્ટરમાં જાશે તો આજનું જે આપણું કામ છે એ આપણે અહીંયા પોલીસ ટાઈરિંગ સુધી રાખીશું આની અંદર ઓલરેડી મેં બધાના જો આપ જોઈ શકો છો બંધારણ બનાવી જ નાઈખા છે ગ્લિપ્ટલ છે યુરિયા ફોરમાલડીઆઈડ્રેઝિન છે પોલીવિનાઇલ ક્લોરાઈડ છે પણ એ પહેલાં મને એવું લાગે છે કે આજનો લેક્ચર જે આપણે ચાલુ કર્યો તો એમાં પહેલું બનાવ્યું હતું પી તો એની એક આછેરી ઝલક તમને રિવિઝન સ્વરૂપે આપી દઉં તો આમાં સી થ્રી અને આ સીએચ ટુ સીએચ થ્રી સાઈડમાં લખ્યા હતા જેને મેં મારા બંધારણમાં અહીંયા નીચે આ બે કાર્બન સાથે નીચે બતાવી દીધા અને આ ઓએચને અહીંયા સાઈડમાં મૂકી દીધો છે જે સૂકામે લીધો એ તમે સમજી ગયા કારણ કે જોડાશે ઓએ ઓક્સિજનવાળો હાઇડ્રોજન એટલે કે ઓએચ સમૂહ જોડાશે સાઈડમાંથી તો એ સરળતા એ બંધારણ બનાવવા માટે એટલે મેં ઓલા સમૂહોને નીચે લખ્યા એનાથી કોઈ ફેર પડતો નથી મેં જે રીતે રફમાં લખ્યા છે આ રીતે એ જ રીતે તમે લખો તો એમાં એક પણ માર્ક કપાતો નથી અને તમને સરળતા રહેશે આ સીએચ થ્રી આ સી ટુ સીએ ટુ થ્રી તો મિત્રો આમાં કુલ ચાર કાર્બન છે એક બે ત્રણ ચાર એમાં ત્રીજા કાર્બન ઉપર ઓએચ છે એટલે થ્રી હાઇડ્રોક્સી અને ચાર કાર્બન એટલે બ્યુટેનોઇક એસિડ આમાં ચાર ને પાંચ કાર્બન છે ત્રીજા કાર્બન ઉપર ઓએચ છે એટલે થ્રી હાઇડ્રોક્સી અને પાંચ કાર્બન એટલે પેન્ટેનોઈક એસિડ બીજી વાત પણ અહીંયા સાથે સાથે તમને કહી જ દઉં કે ભાઈ બેને બીટા બીટા શું કામે કીધા તો કે આ કાર્બોનિલ કાર્બનની બાજુવાળો આલ્ફા કાર્બન એની બાજુવાળું બીટા કાર્બન ત્યાં ઓએચ છે એટલે બીટા હાઇડ્રોક્સી કીધું છે પોલીમરના નામની અંદર અને અહીંયા પણ આ કાર્બોનિલ કાર્બન એની બાજુવાળો આલ્ફાના એની બાજુવાળો બીટા તો ત્યાં પણ બીટા ઉપર જ છે એટલે બીટા હાઇડ્રોક્સી કીધું છે આ રીતે પોલીમરનું બંધારણ બનશે અહીંયા સી ડબલ ઓ સમૂહ કે જે એસ્ટર સમૂહ કહેવાય માટે આ પોલીએસ્ટર વર્ગનો થશે યાદ કરાવી દઉં આ જૈવ વિઘટનીય પોલીમર છે મતલબ કે જેનું વિઘટન થઈ શકે ત્યારબાદ બીજો આપણે ભણ્યા નાઇલોન ટુ નાઇલોન સિક્સ પેલો મો નંબર ગ્લાઇસિન બીજો એમિનો એસિડ આમાં બે કાર્બન છે આમાં અહીંયા પાંચ ને અહીંયા છ છે એટલે નામ થશે નાઇલોન ટુ નાઇલોન સિક્સ અહીંયાથી એચ દૂર થાય અહીંયાથી ઓએચ અહીંયાથી એચ અહીંયાથી ઓ એચ એટલે આખું દૂર થશે એચ ટુઓ વધશે શું તો કે અહીંયા એનએચ એનએચ સી એચ ટુ સી એચ ટુ સી ડબલ ઓ સી ડબલ ઓ એનએચ એનએચ સીએટ ટુ પાંચ વાર સીએટ ટુ પાંચ વાર સીઓ અને સીઓ અહીંયા પણ મિત્રો વચ્ચે જે ક્રિયાશીલ સમૂહ બહેનો એ એમાઈડ સમૂહ બહેનો માટે આને પોલીએમાઇડ વર્ગનો કહેવાય નામ થશે નાઇલોન ટુ નાઇલોન સિક્સ તો મિત્રો જ્યાંથી આપણે ઈટકા છીએ ત્યાંથી નવું નવા વિડીયો સાથે શરૂ કરીશું અને આવતા વિડિયોમાં આ લેક્ચરની થિયરી પૂરી કરીશું ત્યારબાદ આના સ્વાધ્યાયના કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું અને પછી નવું ચેપ્ટર ચાલુ કરીશું સારી રીતે ભણો સ્વસ્થ રહ્યો તમારા પરિવારમાં પણ બધા સ્વસ્થ રહીએ એવી શુભેચ્છા સાથે વિરમું છું થેન્ક યુ